వర్ణివేశరమణీయదర్శనం మందహాసరుచిరానంబుజం పూజితం సురనరోత్తమేర్ముదా ధర్మనందనమహం విచింతయే ఓం అవతారిణే శ్రీ స్వామినారాయణాయ నమో నమః శ్రీ సహజానందాయ నీలకంఠాయ చ నమో నమః శ్రీ గురుచరణ కమలేభ్యో నమో నమః బోలో శ్రీ స్వామినారాయణ భగవానని జై శ్రీ హరి కృష్ణ మహారాజని జై శ్రీ ఘనశ్యామ మహారాజని జై కథావార్తా సాంభళనారా બધા જ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર 10મું, તરંગ 40મું. ચાલુ કથા પ્રસંગમાં ભગવાન શ્રીહરિ અને ભગવાનના સંતો કેવી રીતે વાત કરતા. શ્રી હરિ કી જો બાત કો પંડિત સુનત જેતે, ચરણ નમત કર ઝોરી કે થકિત હોઈ કે તે તે. ભગવાનની વાત કરવાની રીત અદ્ભુત હતી. વાણીમાં વિવેક ખૂબ જરૂરી છે, ખૂબ જરૂરી છે. છેલ્લા બે દિવસથી હું વાત કરું છું, લગભગ મંતવ્યમાં કોઈ પણ ભક્તોએ વાત નથી લખી. ફરી વાર ટકોર કરો, થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક. કહેવાય છે, ફેંકેલું તીર, વીતેલો સમય અને બોલેલો બોલ ક્યારેય પાછો વળતો નથી. નથી બોલ્યા ત્યાં સુધી તમે શબ્દના માલિક છો, અને એકવાર શબ્દ મોઢામાંથી નીકળી ગયો પછી શબ્દ તમારો માલિક બની જાય છે, તમે ગુલામ થઈ જાઓ છો. એટલા માટે આ પાંચ વાત, ક્યાં બોલના, કિતના બોલના, કહાં બોલના, કેસે બોલના ઓર ક્યા બોલના, આ પાંચ વાતનું ખૂબ બધા ભક્તો અનુસંધાન રાખજો. વાણી ઉપરનો સંયમ એ એટલું મોટું તપ છે. ગમે તેવું ન બોલો, ગમે તેવું ન બોલો, ગમે એવું બોલો. જગતના જાજામાં જાજા ઝઘડા એની શરૂઆત ફક્ત ને ફક્ત વાણીથી થાય છે. મારી વાત અધૂરી છે? સુરેશભાઈ, સુરેશ દલાલ, ગુજરાતીના મહાન ચિંતક, જગતના જાજામાં જાજા ઝઘડાની શરૂઆત વાણીથી થાય છે અને જગતના દરેક ઝઘડાનું સમાધાન પણ વાણીથી થાય છે. ગુજરાતના આદરણીય મહાન ચિંતક સુરેશ દલાલ કેવું સરસ લખે છે, વાણી કાતરનું પણ કામ કરે છે, વાણી સોયનું પણ કામ કરે છે. ભગવાન શ્રીહરિની વાણી કેવી હતી? કોઈ તર્ક કરવા આવે ને, ઝઘડો કરવા આવે ને, શાંત કરી દેતા. મુક્તાનંદ સ્વામીનું વર્તન કેવું હતું? માર માર કરતો આવે ને એને પણ હાર પહેરાવવાનું મન થાય, આવું સ્વામીનું વિવેકી વર્તન અને વાણી હતા. થોડો તપાસ કરીએ, આજનો માણસ એવો છે એની વાણી એટલી બધી ઉગ્ર ને વ્યગ્ર છે કે કોઈ શાંત બેઠો હોય ને આ એક શબ્દ બોલે ને એવો મોટો ભડકો થાય, એવો મોટો ભડકો થાય. દ્રૌપદીના એક શબ્દે આંધળાના તો આંધળા હોય કેટલા લોકોના પ્રાણ લીધા. દ્રૌપદીની વાત તો જૂની થઈ, આજે ઘરે ઘરે દ્રૌપદીની કથાઓ રિપીટ થાય છે.
પુરુષો કરતાં બહેનોનો સ્વભાવ બોલવામાં બહુ ખતરનાક હોય છે, આવું શાસ્ત્રોમાં લખ્યું છે. અમે પણ વારંવાર હરિભક્તો દ્વારા કંઈક ને કંઈક સાંભળીએ છીએ ને, માફ કરજો. એટલે કહેવું પડે, તમારા પતિદેવ ગમે ત્યાંથી કામ કરી મજૂરી કરી થાકીને ઘરમાં આવ્યા હોય ને પછી તમે તીખા બાણ જેવા વચન કહો, શું થાય, કેટલા દિવસ ચાલે? માટે સત્યમ બ્રુયાત બધા યાદ રાખો, એના કરતાં આગળ પ્રિયમ બ્રુયાત, એના કરતાં આગળ હિતમ બ્રુયાત. આપણા વેદોએ ત્રણ વાત કરી, સાચું બોલો. પણ ઘણીવાર સાચું બહુ કડવું હોય, ઝેર જેવું હોય, એને થોડું માઇલ્ડ કરવું પડે, એને ડાયલ્યુટ કરવું પડે, એને કોટેડ કરવું પડે. કેનાથી? પ્રિયમ બ્રુયાત, પ્રેમાળ વાણી. એના કરતાં આગળ હિતમ બ્રુયાત, સાચી વાત હોય પણ તમે ઇમિડિયેટલી કહી દો, ઘણીવાર સામેવાળાને બહુ શોક લાગે એવું હોય. હિતમ બ્રુયાત, એનું હિત, એનું કલ્યાણ થાય એવું બોલો. આટલું જો આવડી જાય ને, બધું આવડી ગયું. જીભ જન્મ થતાની સાથે મળે છે. માણસ જન્મે ત્યારે એની જોડે શું હોય? જીભ હોય. મરે ત્યાં સુધી જોડે હોય. જન્મ થતાની સાથે મળેલી જીભ મરતા સુધીમાં પણ કેમ વાપરવી એ માણસ શીખતો નથી. એટલે મેં કહ્યું હતું ને, જીભ એક, કામ બે, સ્વાદ અને વાદ. ભગવાન શ્રીહરિની વાણી કરવાની, વાત કરવાની રીત અદ્ભુત હતી. વાણી એવી મધુર હતી. ભગવાન શ્રીહરિ વાતે કરીને સત્ય અને અસત્ય ઓળખાવી દેતા. લોકોને ખબર પડી જતી મારામાં અજ્ઞાન અને અભિમાન છે. આવી વાણીમાં એક ભગવાન શ્રીહરિની ચાતુરી હતી. શ્રીહરિ કહે છે, દેવી જીવ કેવા હોય, આસુરી જીવ કેવા હોય, એના લક્ષણ કહે છે. જેને ધર્મવાળા જીવ ગમે છે એ દેવી છે, અધર્મી સાથે જેને ભાવે છે એ બધા આસુરી છે. જેટલા અસુરો છે તે બધા પાપમય કર્મને પણ ધર્મ માનીને અને તેમાં પોતાનો મોક્ષ માનીને નિત્ય અપાર પાપ કરે છે. બોલો, પોતાના સ્વાર્થને પોષવા માટે પાપને પણ પુણ્ય છે એમ જાહેર કરે. આ જગતમાં જાજુ એમ જ છે ને. કેવી મહારાજ વાત કરે છે જુઓ, માણસો જેટલી પાપની વાત કરે છે તે છાની રીતે કરે, અને ધર્મની વાત કહે છે તો પ્રસિદ્ધ રીતે કહે. ઉપરથી ધર્મની વાત કરવાની, કલ્યાણની મોક્ષની વાત કરવાની, ભગવાનની વાત કરવાની, અને ખાનગીમાં મુખમે રામ બગલ મે છુરી. આ બગલા ભક્તિ છે ને મારી નાખે છે. મન મેલા તન ઉજલા, બગુલા કપટી અંગ, તાતે તો કહું વા ભલા, તન મન એક હી રંગ. આજે બગલાઓની સંખ્યા વધતી જાય છે, એ જ પ્રોબ્લેમ છે ને. શાસ્ત્રમ કહે છે, બગલા કરતા કાગડો સારો, ઉપરથી કાળો અને અંદરથી પણ કાળો, કોઈ છેતરાય નહીં. પણ બગલા હોય તો છેતરાઈ જાય. આજે ચારે બાજુ છેતરનારની લાઈન લાગી છે. વેશ્યાને સમાન બીજી કોઈ નારી પાપી નથી એમ સહુ જગત જાણે છે, છતાં તે વેશ્યા પણ છાની રીતે પાપ કરે છે. એને ખબર છે આ ખોટું છે, ચોરી કરવી એ પાપ છે. ચોર જાણે છે, એટલા માટે ચોરી ક્યારે કરવા જાય? રાત્રે. બધા જાગતા હોય ત્યારે આવે હામે. કુસંગી લોકો જે કંઈ પાપ કરે છે તે બધા છાની રીતે કરે છે. ભલે તે સૌથી મોટો પાપી હોય પણ છાની રીતે તે છાની રીતે કરે છે. છાની રીતે કરે છે તે પણ તેમાં ધર્મ રહ્યો છે એમ જાણવું લો. એટલી પણ હજી એને સદબુદ્ધિ છે કે આટલું બધું ખુલ્લે પાપ કરતો નથી. જેનું દિલ અધર્મને જ પાપ માને છે તે પાપને છાની રીતે કરે છે, અને જેટલા લોકો ડરતા ડરતા પાપ કરે છે એટલાનો ક્યારેક મોક્ષ થવાનો સંભવ છે.
પાપ કરનારા બે પ્રકારના માણસો, અમુકને પાપ કરવાની આદત હોય અને અમુકને પાપ કરવું પડતું હોય મજબૂરીથી. જેમ કે આ ચોરી, ઘણા લોકોના ઘરમાં એવી ગરીબી હોય. આપણે હમણાં શનિવારે દેરડી ગામના મેરામ માંજરિયાની કથા સાંભળી હતી. દુકાળના દિવસોમાં દાણા ખૂટી પડ્યા અને એવા દુઃખભર્યા દિવસો આવ્યા. ત્રણ દિવસ ત્રણ રાત ભૂખે કાઢ્યા, ચોથી રાત રહેવાનું નહીં. બાજુમાં વેપારીની વાણિયાની દુકાન, એમાં અંદર જઈને અડધી રાત્રે બે મુઠ્ઠી જુવાર ચોરી. બોલો ભગતે, શું વાત આવી! ડરતા ડરતા પાપ કરે છે, એનો ક્યારેક મોક્ષ થાય છે? કેમ કે પાપ કરે છે પણ અંતરમાં તો જાણે છે કે ખોટું છે. અને બીજો એવો છે, પાપ કરે છે, નિર્ભય થઈને કરે છે, અને પાછા જે સાચું કરનારા છે એને ખોટા સિદ્ધ કરે છે, એ આસુરી છે. પાપ કરતા જેટલો ડર રહે છે તેમાં તેટલો ધર્મ રહ્યો છે એમ જાણવું. અને જેને પાપનો કંઈ ડર ન હોય તે તો અધમમાં પણ અધમ છે. તેમ છતાં પણ જો તે ડરે છે તો તેના ઉપર પણ ક્યારેક ભગવાન દયા કરે છે. પાપ અને પુણ્ય, એક નાની વાત યાદ રાખવા જેવી છે. જિંદગી છે, પાપ ઓર પુણ્ય કી કિતાબ હે એ જિંદગી, ભલે ઓર બુરે કા હિસાબ હે એ જિંદગી. ઘણીક વાર માણસ કંઈક ભૂલ થઈ જાય, ડરી જાય છે. ચોક્કસ ડરવું જોઈએ, દુઃખ થવું જોઈએ, પણ આપણે સાથે સાથે યાદ રાખવું જોઈએ, માણસ માત્ર ભૂલને પાત્ર. ભૂલ થાય, પણ ભૂલ થાય ને એનો પશ્ચાતાપ કરો, ભગવાનને પ્રાર્થના કરો, સંતો કે ભક્તો પાસે નિખાલસ થઈ કે મા બાપ પાસે નિખાલસ થઈ એનું નાનું કે મોટું પ્રાયશ્ચિત કરી નાખવા. ત્રણ વાત તમે કરશો ને, પશ્ચાતાપ, પ્રાર્થના અને પ્રાયશ્ચિત, પાપ માત્ર ધોવાઈ જશે. પાપ અને પુણ્ય માટે ડોંગરેજી મહારાજ એમ કહે, પાપનો સ્વભાવ એવો છે એ જાહેર થાય ને એટલે ધોવાઈ જાય, અને પુણ્યનો સ્વભાવ પણ એવો છે જાહેર થાય ને એટલે ધોવાઈ જાય. શું કરવું જોઈએ? પુણ્ય કરીએ, સારું કામ કરીએ, બહુ જાહેર ન કરીએ. પાપ કરીએ એને કોઈકની પાસે, સંત પાસે, ભક્ત પાસે, કોઈ મોટા વડીલ પાસે, મા બાપ પાસે નિખાલસ ભાવે એકરાર કરી લઈએ, કન્ફેસ કરી લઈએ, સ્વીકારી લઈએ, તો એ પાપ ધોવાઈ જાય. પણ આપણે ઉલટું કરીએ છીએ, પાપને છુપાવીએ છીએ અને પુણ્યને જાહેર કરીએ છીએ. પાપ અને પુણ્યનો સ્વભાવ કેવો છે? જાહેર થાય એટલે ધોવાઈ જાય. પુણ્ય જાહેર થાય તો પણ ધોવાય, પાપ જાહેર થાય તો પણ ધોવાય. ખરેખર કરવું શું જોઈએ? પુણ્યને છુપાવવું જોઈએ, પાપને જાહેર કરવું જોઈએ. આપણે શું કરીએ છીએ? તદ્દન ઉલટું. શું કરીએ છીએ આપણે? પુણ્યને જાહેર કરીએ છીએ અને પાપને છુપાવીએ છીએ. એ પાપ કેવું ભેગું થશે, કેવું ભેગું થશે! કેટલી અદ્ભુત વાત છે! અરે, મોક્ષના માર્ગે જો થોડું ચલાયું હોય ને તો પશુ જાતિનો પણ મોક્ષ થાય છે. ભગવાને બળદનું કલ્યાણ કર્યું, બકરીનું કલ્યાણ કર્યું. બોલો, પિંગલા જેવી વેશ્યા, તેના જેવી તો બીજી કોઈ પાપીણી કહેવાય નહીં, છતાં તેના ઉપર દત્તાત્રેયની નજર પડી, તેનો ઉદ્ધાર થયો. દત્તાત્રેય તો મહાન સમર્થ હતા, વિષયને તો તેઓ નરકથી પણ બદતર જાણતા, નારીને તો ભારે ઝેરી નાગણી જાણતા. તે નારી આંખથી પણ દંશ દે તો તરત તેનું ઝેર ચઢે, તેમાં વાર લાગે નહીં. મહારાજ એમ કહેવા માગે છે, વેશ્યા જેવી વેશ્યા પણ દત્તાત્રેયના યોગથી તરી ગઈ. હવે મહારાજ કળિયુગ શું છે બતાવે છે. આ સાંભળી આજનો કોઈ માણસ વેશ્યાનું કલ્યાણ કરવા જાય તો એનું થાય કે બગડે? ભગવાન કે મોટા પુરુષ કરે એમ ન કરાય, એ કહે એમ કરાય. જે કોઈ પુરુષ એવો સમર્થ હોય કે તેનું હૃદય પથ્થરના જેવું કે વજ્રના જેવું દ્રઢ હોય, તે હૃદયમાં જો નારીના નયન કટાક્ષની આગ જરીક પણ પેસી જાય તો પથ્થર અને વજ્રના જેવું મક્કમ હૃદય પણ પાણી પાણી થઈ જાય. બ્રહ્મા અને શંકરના સમાન અન્ય કોઈ સમર્થ ન કહેવાય, છતાં તેમના હૃદયમાં નારીના નયન કટાક્ષથી વિઘ્નો થયા. તેમની આગળ બીજા જોગીની તો શું વાત કરવી!
આ જગતની સૃષ્ટિ થઈ ત્યારથી આરંભીને આજ દિવસ સુધી નર અને નારીના હૃદય સદા એકરસ થઈને રહ્યા છે, માત્ર શરીરથી જુદા છે. જે એકરસ થઈને રહ્યા છે તે હૃદય જુદા કેમ કરવા? અને જુદા પાડ્યા સિવાય ક્યારે સંસારનો પાર આવવાનો નથી. નર અને નારીના હૃદયને જુદા પાડવા માટે તો ભગવાને વર્ણ અને આશ્રમના ધર્મ પ્રેમથી બાંધી આપ્યા છે. ટૂંકમાં મહારાજ કહેવા માગે છે વચનામૃત પ્રથમનું 34મું. મહારાજે ખૂબ સરસ આ વચનામૃતમાં વાત કરી છે. ભગવાને આ સૃષ્ટિની રચના કરી અને સૃષ્ટિમાં કળ ચડાવી દીધી. કળ શું? પુરુષને સ્ત્રીમાં, સ્ત્રીને પુરુષમાં હેત થાય, આ હેતરૂપી માયા છે. અને આ માયાના પ્રવાહમાં આખી દુનિયા તણાઈ રહી છે. સ્ત્રી પણ ખરાબ નથી, પુરુષ પણ ખરાબ નથી, પણ બંનેનો સંપર્ક થઈને અતિ ખરાબ છે. દારૂ પણ ખરાબ નથી, અગ્નિ પણ ખરાબ નથી, પણ દારૂ અને અગ્નિને ભેગા કરો ને તો મોટો ભડકો થાય, મોટો બ્લાસ્ટ થાય. એટલા માટે સાધુ માટે લખ્યું અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય, સ્ત્રીથી બધી રીતે સાધુ દૂર રહે એ જ સાચો સંત છે. અને ગ્રહસ્થ માટે પણ લખ્યું પત્ની સિવાય, પોતાના સમીપ સંબંધીની સ્ત્રી સિવાય, સ્ત્રી માત્ર સાથે ગ્રહસ્થ ભક્તોએ પણ અતિ દૂર રહેવું જોઈએ. રામાયણની એક નાની કથા, આવતીકાલે ભગવાન રામચંદ્રજીનો પ્રાગટ્ય દિવસ છે. કેવી અદ્ભુત વાત, માતા સીતાનું હરણ થાય, સીતાજી આકાશમાંથી ઘરેણા નાખી દે, ઋષ્યમુખ પર્વત ઉપર પડે. એ ઘરેણા નુપુર હતા, કંકણ હતા, આ બધી વસ્તુ સુગ્રીવને મળે. ભગવાન રામ ભેગા થાય ત્યારે બતાવે. રામચંદ્રજી લક્ષ્મણને પૂછે, લખન આ સીતાના છે ને, બરાબર ને? ત્યારે લક્ષ્મણજી હાથ જોડીને કહે છે, પ્રભુ નાહમ જાનામી કેયુરે, આ કેયુર સીતાના છે મને ખબર નથી, આ કુંડળ સીતાના છે મને ખબર નથી, પણ આ નુપુર સીતાના ચોક્કસ છે. લક્ષ્મણ આવું અધૂરું જ્ઞાન કેમ? ત્યારે લક્ષ્મણજી એમ કહે છે, પ્રભુ 14 વર્ષ સાથેને સાથે રહેનાર યતિ પુરુષ લક્ષ્મણજી એમ કહે છે, પ્રભુ માતા સીતાને રોજ સવારે પગે લાગતો ને આ નુપુર એમના પગમાં હતા, એ મેં જોયું છે. આજ દિવસ સુધી નજરથી સ્થિર દ્રષ્ટિ કરીને મેં સીતાનો ચહેરો કે સીતાના શરીર ઉપર મારી દ્રષ્ટિ નાખી નથી. વિચાર તો કરો કેવા મહાપુરુષો થયા. અરે ખોડી રુગનાથપુરના અર્જણ ભગત, એમના દીકરીના લગ્ન લેવાય, 16 વર્ષની દીકરી સામેનો પક્ષ પાસ કરી લે, અને સામેના પક્ષે ટીકા થોડી નાની કરી કે દીકરીના ગાલ ઉપર કાળો તલ છે, અને અર્જણ ભગત એમ કે હસે, બે વાર હસે બોલ્યા એટલે સામેવાળા કે કેમ હસે હસે કરો ખબર નથી તમને? ભગતે કહ્યું, હું સ્વામિયાણનો ભગત છું, મારા ગળામાં કંઠી છે, મારા ભગવાનની આજ્ઞા છે, ભલે મારી દીકરી છે પણ આજ દિવસ સુધી, એનો જન્મ થયો ત્યાંથી આજ દિવસ સુધી એના મોઢા ઉપર મેં માંડીને સ્થિર દ્રષ્ટિ કરીને ક્યારેય જોયું નથી. ભગવાનના ભક્તના જીવન આવા હોય, આવા હોય, ફાટેલી નજરે જગતના રૂપને જોવા માટે ઘુવડની જેમ નજરે જોતા હોય ને, આ ભગવાનના ભગત નથી. કેટલી અદ્ભુત વાતો છે. જે મનુષ્ય વર્ણના અને આશ્રમના ધર્મને લગારે લોપે છે તો તેને વિવિધ પ્રકારના દંડ કરવામાં આવે છે. જે વર્ણનો મનુષ્ય તેના વર્ણના ધર્મને, નીતિને કે માર્ગને જો લોપે તો તેના વર્ણના જ અગ્રણી ધર્મનો લોપ કરનારાને યોગ્ય રીતે વિચારીને તેઓ દંડ કરે. જે મનુષ્ય પોતાની નાતજાતના બંધારણને કે ધર્મનિયમોને પણ ન માને અને અનિયંત્રિત રીતે વર્તે તો તેને રાજા હોય તે તેના વર્ણના ધર્મને જોઈને યોગ્ય દંડ કરે. જો સ્વયં રાજા થઈને રાજધર્મનું ઉલ્લંઘન કરે, મનમાની રીતે અનીતિ કરે તો તેને કોઈ વર્ણ કે આશ્રમવાળા કંઈ કહી શકે નહીં. હુકમ કરવાનું જેના હાથમાં સ્વતંત્રપણે હોય તે તો પોતાના મનમાં જેમ ઠીક લાગે તેમ વર્તે, તેને દંડ દેવાને માટે તો ભગવાને યમપુરીમાં ધર્મરાજાને રાખ્યા છે. એને ધર્મરાજા પૂરેપૂરો દંડ આપશે. જે સ્વયં રાજા થઈને અન્યાય કરે છે તેને તે યમરાજા અત્યંત દંડ દે છે. જ્યારે રાજા સ્વતંત્રતા પામે છે ત્યારે તેની સદબુદ્ધિ અને કુબુદ્ધિ દેખાઈ આવે છે. જે રાજા સુમતિ હોય એટલે સારી બુદ્ધિવાળા હોય તે સ્વયં વર્ણના અને આશ્રમોના ધર્મોને યથાર્થ રીતે જોઈને
બધી પ્રજાને તે પ્રમાણે ઘણા પ્રેમથી ચલાવે છે. ભારત દેશનું સૌભાગ્ય છે કે આજે ભારત દેશને એક એવું નેતૃત્વ મળ્યું છે આખી દુનિયાને ગૌરવ થાય છે. ભારતના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી, એમના એક એક સદગુણમાંનો એક સદગુણ, હમણાં ચાલી રહેલા કોરોના વાયરસ માટે એમણે જે અગમચેતી વાપરી છે, પોતે સૌથી પહેલાં એનું પાલન કર્યું. પોતાના મંત્રીઓને, કેબિનેટ મિનિસ્ટરોને સૌથી પહેલાં એના માટે એમણે ભલામણ કરી, તમે શરૂ કરશો તો લોકોમાં આવશે. પોતે મિટિંગ કરે તો પણ સોશિયલ ડિસ્ટન્સની મર્યાદા જાળવીને કરે. અને દેશની અંદર એવી જાગૃતિ લાવ્યા છે, એવી જાગૃતિ. ઓસ્ટ્રેલિયાના એક સારા સત્સંગી ભક્ત ઇન્ડિયા, એની સાથે આજે જ મારે વાત થતી હતી, કહેતા હતા એ લોકો થોડા સમય પહેલાં ઓસ્ટ્રેલિયાથી ઇન્ડિયા આવ્યા. આવ્યા એટલે રાતના 2 વાગે અમદાવાદના કમિશનર એરપોર્ટ પર બસ લઈને આવી ગયા. બધાને હાથ જોડીને વિનંતી કરી, તમારે બધાએ સિવિલમાં આવવું પડશે, ક્વોરન્ટાઇન થશો. હાથ જોડીને ઘણા લોકો ઝઘડો કરતા હતા, એને વિનંતી કરીને કમિશનર પોતે રાતના 2 વાગે હાજર, બસમાં બેસાડ્યા, સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા, બધાને ક્વોરન્ટાઇન કર્યા. એટલું જ નહીં, બધા ઇન્ડિયાના તો બધા માથા ભારે હોય ને, કોઈને કલેક્ટરની ઓળખાણ હોય, કોઈને મિનિસ્ટરની હોય, કોઈને ધારાસભ્યની હોય. 2 માણસોએ કેટલી માથાકૂટ કરી, ઝઘડો કરી, એમાંથી બહાર નીકળ્યા. લેખિતમાં આપવું પડ્યું કે તમે એક જ રૂમમાં રહેશો, દર 3 દિવસે માણસ આવશે. એ ભાઈ બહાર ગયા, એના મિત્ર હતા, એમણે કહ્યું કે દર 3 દિવસે ગવર્મેન્ટના માણસો, ડૉક્ટરનો સ્ટાફ, મેડિકલ સ્ટાફ એના ઘરે જાય, એક રૂમમાં છે કે નહીં રિપોર્ટ કરે, એનું ટેમ્પરેચર, બોડી બધું ચેક કરે. દર 3 દિવસે એક એક માણસ. આપણા ધર્મેન્દ્ર ભગત રણુવાળા હમણાં ઇન્ડિયા ગયા હતા. આટલા મોટા દેશમાં આટલા બધા માણસો હોય, એમાં એક એક માણસનું આટલું બધું ટ્રેકિંગ થાય, કારણ કે આ રાજાને કોઈની પડી નથી, ફક્ત ને ફક્ત બસ દેશ અને દેશના રહેનારા તમામ જીવનું ભલું કેમ થાય. જોયું ને દાદા, સુમતિવાળા રાજા હોય એની વાત છે. પરમેશ્વરને અંતર્યામી સમજીને, મહાપ્રભુની નીતિને મહાન માનીને રાત દિવસ નીતિનું સન્માન કરે, પોતે પણ નીતિને જોઈને જાણીને અનુસરે, આવા રાજાનો યશ જગતમાં બ્રહ્માંડ રહે ત્યાં સુધી રહે છે. લો, તેને મૃત્યુ પછી અનંત સુખ મળે છે. માટે આ જગતમાં મનુષ્ય શરીર પામીને શુભ યશ મળે એવું વર્તન કરવું. કેટલું સરસ કોઈ લખ્યું છે, મરણ તો બધાનું થાય છે, સ્મરણ કોઈકનું જ થાય છે. મરણ તો બધાનું થાય છે, સ્મરણ કોઈકનું જ થાય છે. કરોડો માણસો કાળના ચપેટામાં મરી જાય ને, એમાં કોઈક જ માણસ એવો યશસ્વી બને છે જેને વર્ષો પછી, યુગો પછી પણ લોકો યાદ કરે. એ સત્યવાદી હરિશ્ચંદ્ર હોય, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા કોઈ હોય, શિવાજી કે મહારાણા પ્રતાપ જેવા હોય, અને આજે આપણે ચોક્કસ ગૌરવથી કહી શકીએ ભારત દેશને એવું વ્યક્તિત્વ મળ્યું છે દુનિયાભરને જે પ્રેરણા આપે છે, આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. આ બધા સદબુદ્ધિવાળા રાજાના લક્ષણ. અને કુબુદ્ધિ રાજાના વિચારો તો સુમતિ કરતાં એકદમ ઉલટા હોય. એમાં પણ 2 પ્રકાર, દરેક જગ્યાએ 2 પ્રકાર છે. વિચાર તો 2 પ્રકારના, સારા અને ખરાબ. માણસ તો 2 પ્રકારના, સારા અને ખરાબ. રાજા તો પણ 2 પ્રકારના, સારા અને ખરાબ. કુબુદ્ધિવાળા રાજા હોય તે તો એના વિચાર તદ્દન ઉલટા હોય. કુબુદ્ધિ રાજા પરમેશ્વરને અંતર્યામી માને જ નહીં, પોતાની બુદ્ધિ સમજણને સર્વોત્તમ ગણે. ભગવાન ભગવાન કોણ જોનાર છે એમ માને. બીજા અનંત મનુષ્યોને ઘણી બુદ્ધિ મળી હોય અને તેઓ જો મનમાં ચાહે તેમ અનિયંત્રિત જીવન જીવે તો તેના મૃત્યુ પછી તેને પણ ફરીને આવો મનુષ્યનો જન્મ મળે નહીં. શ્રી ભગવાને તો આવો નિયમ બાંધ્યો છે, એવી પરમેશ્વરની વાતો અપાર છે. માનો પરમેશ્વર જ્યારે બિલકુલ દયાદૃષ્ટિ કરે જ નહીં ત્યારે માનવની બુદ્ધિ કંઈ કામ કરતી નથી. જ્યારે રાજા સ્વતંત્ર થાય ત્યારે જો તે સુમતિ હોય તો સદવિચાર કરીને સન્માર્ગે ચાલે છે, અને કુમતિ હોય તો મન ફાવે તેમ વર્તે છે અને તેનાથી ખુવાર થઈ જાય છે. શ્રી હરિ અત્યંત સૂક્ષ્મ, અણુમાં અણુ જેવું રૂપ લઈને નિરંતર જીવની સામું જોઈ રહે છે. ભગવાનને જ્યાં સુધી જીવનો જેટલો ન્યાય દેખ્યામાં આવે ત્યાં સુધી તેટલા પ્રસન્ન રહી એના ઉપર દયાદૃષ્ટિ કરે છે. વાહ વાહ વાહ, ભગવાન દયા કરે છે પણ કોના ઉપર? જેમાં જેટલી નીતિ હોય
એના ઉપર. જેટલી કહેવાય છે ને, જીવન જીઓ નીતિ છે, ધન કમાવો પ્રીતિ, જીવન જીઓ રીતિ છે, ધન કમાવો નીતિ છે, ભક્તિ કરો પ્રીતિ છે, તો બચ જાઓ ગે દુર્ગતિ છે. ધન કમાવો નીતિ છે, જીવન જીઓ રીતિ છે, ઓર ભક્તિ કરો પ્રીતિ છે, તો બચ જાઓ ગે દુર્ગતિ છે. આટલું જીવનમાં યાદ રાખીએ. બાકી તો તે જીવના શુભ કે અશુભ જેવા કર્મ છે તે પ્રમાણે બધા તેને સુખ દુઃખ મળે છે. તે ગામોમાં શ્રીહરિને સંતો પર કહી તેવી વાતો મુમુક્ષુ જીવોની આગળ કહેતા હતા. સંતો વિચરણ કરતા, બીજી બાજુ મહારાજ કરતા, પણ વાત બધી એક સરખી થતી. તે સાંભળીને સુમતિજનો રાજી થતા, કુમતિ લોકો અવગુણ લેતા. એમાં પણ પાછા બે પ્રકાર દાદા, વાત એક જ થાય તો કોક રાજી થાય ને કોક કુરાજી થાય. કેવી રીતે વરસાદ આકાશમાંથી પડે ત્યારે બધી વનસ્પતિ લીલી છમ થાય, પણ જવાસો હોય ને તે મૂળમાંથી સુકાઈ જાય, એમ સુમતિ અને કુમતિ માણસના સ્વભાવનું લક્ષણ અલગ અલગ છે. લો, ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના દસમ પૂરમાં શ્રીહરિ અને સંતોની સત્સંગની વાત કરવાની રીત કહી એ નામે 40મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની.